Moodle માં question bank પરના spoken tutorial માં તમારું સ્વાગત છે. આ tutorial માં આપણે શીખીશું Moodle માં question bank, questions ની categories અને question bank માં પ્રશ્ન કઈ રીતે ઉમેરવા. આ tutorial record કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux OS 16.04 Xampp 5.6.30 દ્વારા મેળવેલ Apache, MariaDB અને PHP, Moodle 3.3 અને Firefox web browser. તમે તમારી પસંદનું કોઈ પણ web browser ઉપયોગ કરી શકો છો. જો કે Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે. આ ટ્યુટોરિયલ ધારે છે કે તમારા સાઇટ એડમિનિસ્ટ્રેટર એ તમને ટીચર તરીકે લોગિન કરાવ્યું હોય અને તમે ઓછામાં ઓછો એક કોર્સ આપ્યો છે. તે એ પણ ધારે છે કે તમારા કોર્સ માટે કેટલીક કોર્સ સામગ્રી અપલોડ કરેલી છે. જો નથી તો આ વેબસાઇટ પર સંબંધિત Moodle ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. બ્રાઉઝર પર સ્વિચ કરો અને તમારી Moodle સાઇટ પર ટીચર તરીકે લોગિન કરો. મેં કોડ ફાઇલ્સ લિંકમાં આ ટ્યુટોરિયલમાં ઉપયોગમાં લેવાતા બધા ટેક્સ્ટ અને ટેક્સ્ટ ફાઇલ પ્રદાન કરી છે. કૃપા કરી mytextfile.txt નામક ફાઇલ ડાઉનલોડ કરો અને તેને તમારી મશીન પર ખોલો. નેવિગેશન મેનુમાં ડાબી બાજુએ કેલ્ક્યુલસ કોર્સ પર ક્લિક કરો. આપણે ક્વેશ્ચન બેંક્સ વિશે શીખવાનું શરૂ કરીશું. ક્વેશ્ચન બેંક એ પ્રશ્નોના સંગ્રહ છે જે મુખ્યત્વે વિષયો દ્વારા ગોઠવાયેલા છે. ક્વેશ્ચન બેંકમાં પ્રશ્નો બહુવિધ ક્વિઝિસમાં ફરીથી ઉપયોગમાં લેવાય છે. આ દરેક શૈક્ષણિક વર્ષ માટે અથવા વિવિધ બેચીસ માટે અલગ ક્વિઝિસ બનાવવા માટે મદદ કરે છે. બ્રાઉઝર પર પાછા સ્વિચ કરો. ટોચની જમણી બાજુએ ગિયર આઇકન પર ક્લિક કરો અને પછી મોર લિંક પર ક્લિક કરો. આપણે કોર્સ એડમિનિસ્ટ્રેશન પેજ પર લાવવામાં આવ્યા છીએ. નીચે સ્ક્રોલ કરો અને ક્વેશ્ચન બેંક નામના વિભાગને શોધો. આ વિભાગમાં કેટેગરીઝ વિકલ્પ પર ક્લિક કરો. એડ કેટેગરી વિભાગ જુઓ. પેરેન્ટ કેટેગરી ડ્રોપડાઉન પર ક્લિક કરો. અહીં ટોપ આ કોર્સ માટે ટોચની સ્તરની કેટેગરી છે. જો તે ડિફોલ્ટ રૂપે પહેલાથી પસંદ કરેલું નથી તો ડિફોલ્ટ ફોર કેલ્ક્યુલસ પસંદ કરો. નેમ ફિલ્ડમાં ટાઈપ કરો બેસિક કેલ્ક્યુલસ. ત્યારબાદ પેજના તળિયે એડ કેટેગરી બટન પર ક્લિક કરો. તેવી જ રીતે આપણે વધુ કેટેગરીઝ ઉમેરી શકીએ છીએ. કેલ્ક્યુલસ કોર્સ માટે વંશાવેલું કેટેગરીઝ બનાવો જે મેં અહીં કર્યું છે. ક્વેશ્ચન્સ ટેબ પર ક્લિક કરીને પ્રશ્ન બનાવતા પેજ પર જાઓ. નીચે ક્રિએટ અ ન્યુ ક્વેશ્ચન બટન પર ક્લિક કરો. પોપઅપ વિન્ડો ખુલે છે. તમે જે પ્રશ્ન ઉમેરવા માંગો છો તે પસંદ કરો. ક્વેશ્ચન ટાઈપ વિશે વિગતવાર વર્ણન જમણી તરફ જોવામાં આવે છે. હું પસંદ કરીશ મલ્ટીપલ ચોઇસ. પોપઅપના તળિયે એડ બટન પર ક્લિક કરો. હવે કેટેગરી પસંદ કરો જેના માટે તમે પ્રશ્ન ઉમેરવા માંગો છો. હું પસંદ કરીશ ઇવોલ્યુટ્સ. ક્વેશ્ચન નેમ ફિલ્ડમાં ટાઈપ કરો એમસીક્યુ વિથ સિંગલ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન ટેક્સ્ટ એરિયામાં નીચે ટાઈપ કરો. તમે ટેક્સ્ટને માય ટેક્સ્ટ ફાઇલ ડોટ ટીએક્સટી ફાઇલમાંથી કોપી કરીને પેસ્ટ કરી શકો છો. ડિફોલ્ટ માર્ક 1 પર સેટ છે અને હું તેને 1 તરીકે જ રાખીશ. આગળનું વિકલ્પ છે જનરલ ફીડબેક. ક્વિઝ સબમિટ કર્યા પછી અહીંનો ટેક્સ્ટ વિદ્યાર્થીને બતાવવામાં આવે છે. આના પણ પ્રશ્નના વિગતવાર ઉકેલને દર્શાવવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. ટેક્સ્ટ ટાઈપ કરો અથવા કોપી પેસ્ટ કરો જે મેં અહીં કર્યું છે. ડ્રોપડાઉનથી વન ઓર મલ્ટીપલ આન્સર્સ પર ક્લિક કરો. અહીં આપણે બે વિકલ્પો જોઈ શકીએ છીએ. મલ્ટીપલ આન્સર્સ અલાઉડ, વન આન્સર ઓનલી. હું તમને બતાવીશ કે બંને વિકલ્પો કેવી રીતે કાર્ય કરે છે. ચાલો હું પહેલા પસંદ કરું વન આન્સર ઓનલી. શફલ ધ ચોઇસીસ ચેકબોક્સ ડિફોલ્ટ રૂપે ચેક કરેલું છે. આ ખાતરી કરે છે
કે પ્રશ્નોનો જવાબ પસંદગીઓ દરેક ક્વિઝ એટેમ્પ્ટ માટે શફલ કરવામાં આવે છે. આન્સર્સ વિભાગ જોવા માટે નીચે સ્ક્રોલ કરો. નોંધ લો કે અહીં દરેક વિકલ્પ ગ્રેડ અને ફીડબેક સાથે સંકળાયેલા છે. અહીં બતાડ્યા પ્રમાણે ચોઇસ 1 ટાઈપ કરો. હવે આ પ્રશ્નો ચોઇસ 1 સાચો જવાબ છે, તેથી હું ગ્રેડમાં 100% પસંદ કરીશ. ગ્રેડ ડ્રોપ ડાઉનમાં આપણે દરેક ચોઇસ માટે આંશિક ગુણ અથવા નકારાત્મક ગુણ પણ આપી શકીએ છીએ. જ્યારે તમે મૂડલ સાથે વધુ કુશળ હો ત્યારે તમે આ પછીથી અન્વેષણ કરી શકો છો. આ જવાબ પસંદ કરનારા વિદ્યાર્થીઓ માટે અભિપ્રાય ફીડબેક ટેક્સ્ટ એરિયામાં લખી શકાય છે. હું ટાઈપ કરીશ કરેક્ટ. બાકીની ચોઇસીસ અને ગ્રેડ્સ ભરો જેવું કે મેં અહીં કર્યું છે. અહીં સ્ક્રોલ કરો અને તેને વિસ્તૃત કરવા માટે મલ્ટીપલ ટ્રાઇસ વિભાગ પર ક્લિક કરો. અહીં નોંધ લો પેનલ્ટી ફોર ઈચ ઇનકરેક્ટ ટ્રાય ફિલ્ડ ડિફોલ્ટ રૂપે 33.33% સેટ કરવામાં આવે છે. આનો અર્થ છે કે દરેક ખોટા જવાબ માટે વિદ્યાર્થીને દંડ કરવામાં આવશે. તમે અહીં તેને જેમ છે તેમ જ રાખી શકો છો અથવા અહીં બતાવેલ કોઈ પણ અન્ય ટકાવારી વિકલ્પોમાં પણ તેને બદલી શકો છો. હું 0% પસંદ કરું છું કારણ કે હું મારા વિદ્યાર્થીઓને ખોટા જવાબો માટે દંડ આપવા ઈચ્છતી નથી. પછી નીચે સ્ક્રોલ કરો અને પેજના તળિયે સેવ ચેન્જીસ બટન પર ક્લિક કરો. આપણે જોઈ શકીએ છીએ કે અમારો પ્રશ્ન ક્વેશ્ચન બેંકમાં ઉમેરાયો છે. નોંધ લો કે પ્રશ્નના પ્રશ્નાર્થની બાજુમાં 4 આઇકનો છે. આ એડિટ, ડુપ્લિકેટ, પ્રિવ્યુ અને ડિલીટ પ્રશ્ન છે. ક્વિઝમાં આ પ્રશ્ન કેવી રીતે દેખાશે તે જોવા માટે પ્રિવ્યુ આઇકન પર ક્લિક કરો. પસંદ કરેલો પ્રશ્ન અને તેના વિકલ્પો પોપઅપ વિન્ડોમાં ખુલે છે. ફિલ ઇનકરેક્ટ રિસ્પોન્સીસ બટન પર ક્લિક કરો. આ તમને પ્રશ્નો પસંદગીઓ અને સાચા જવાબોને ચકાસવામાં સહાય કરશે. સબમિટ એન્ડ ફિનિશ બટન પર ક્લિક કરો. આ પ્રશ્નોનો જવાબ આપ્યા પછી વિદ્યાર્થી જોશે તે પ્રતિસાદ બતાવશે. જ્યારે પણ તમે કોઈ નવો પ્રશ્ન ઉમેરો છો ત્યારે હંમેશા તેનું પરીક્ષણ કરવા માટે તેનું પૂર્વાવલોકન કરો. આ પોપઅપ વિન્ડોને બંધ કરવા માટે ક્લોઝ પ્રિવ્યુ બટન પર ક્લિક કરો. ચાલો હવે MCQ બનાવીએ જે એક કરતા વધારે સાચા જવાબ છે. પાછલા પગલાઓ પછી મેં બીજા MCQ બનાવ્યો છે, કૃપા કરી આ રીતે જ કરો. વન ઓર મલ્ટીપલ આન્સર્સ ડ્રોપ ડાઉનમાં આ વખતે હું મલ્ટીપલ આન્સર્સ અલાઉડ પસંદ કરીશ. બતાવ્યા પ્રમાણે ચોઇસીસ 1 અને 2 ઉમેરો અને તેમના સંબંધિત ગ્રેડ્સ ઉમેરો. અહીં મેં બંને માટે 50% ગ્રેડ પસંદ કર્યું છે. જે વિદ્યાર્થી માત્ર એક જ સાચા જવાબને ચિહ્નિત કરે છે તે 0.5 માર્ક્સ મેળવે છે અને જે વિદ્યાર્થી બંને સાચા જવાબોને ચિહ્નિત કરે છે તે છે 1 માર્ક. બતાવ્યા પ્રમાણે ચોઇસીસ 3 અને 4 તેમના સંબંધિત ગ્રેડ્સ ઉમેરો. આને હું પેનલ્ટી ફોર ઈચ ઇનકરેક્ટ ટ્રાય ફિલ્ડને 0% તરીકે મૂકીશ. પછી નીચે સ્ક્રોલ કરો અને સેવ ચેન્જીસ બટન પર ક્લિક કરો. આગળ ચાલો શોર્ટ આન્સર નો પ્રશ્ન ઉમેરીએ. પ્રશ્નના જવાબમાં વિદ્યાર્થીને શબ્દ અથવા શબ્દ સમૂહ લખવાની અપેક્ષા રાખવામાં આવશે. ક્રિએટ અ ન્યુ ક્વેશ્ચન બટન પર ક્લિક કરો અને શોર્ટ આન્સર વિકલ્પ પર 2 વાર ક્લિક કરો. બતાવ્યા પ્રમાણે પ્રશ્ન બનાવો. કેસ સેન્સિટિવિટી ડ્રોપ ડાઉનમાં નો કેસ ઇઝ અનઇમ્પોર્ટન્ટ પસંદ કરો. આ પ્રશ્નનો સાચો જવાબ સેમ લોગેરિધમિક સ્પાઇરલ છે. હું વિદ્યાર્થીને સંપૂર્ણ ગુણ આપવા તૈયાર છું જો વિદ્યાર્થીઓનો જવાબ કાં તો સેમ સ્પાઇરલ અથવા સેમ લોગેરિધમિક સ્પાઇરલ હોય. જો કે વિદ્યાર્થી લોગેરિધમિક સ્પાઇરલ જવાબ તરીકે લખે છે તો હું અડધો માર્ક આપીશ. જવાબો વિભાગ પર નીચે સ્ક્રોલ કરો. બતાવ્યા પ્રમાણે આન્સર 1 અને 2 અને તેમના સંબંધિત ગ્રેડ્સ ઉમેરો. નોંધ લો આન્સર 1 માં એસ્ટ્રિક ને કોઈ પણ અક્ષર સાથે મેચ કરવા માટે
વાઇલ્ડકાર્ડ તરીકે વાપરી શકાય છે. તો ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓ લખશે, The evaluate of a logarithmic spiral is the same logarithmic spiral. આ જવાબને સંપૂર્ણ ગુણ આપવામાં આવશે. બતાવ્યા પ્રમાણે આન્સર 3 અને તેમના સંબંધિત ગ્રેડ ઉમેરો. નોંધ લો, જવાબ ટેક્સ્ટ પહેલા અહીં કોઈ પણ એસ્ટ્રિક્સ નથી. તો ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓ લખશે, The evaluate of a logarithmic spiral is not the same logarithmic spiral. આ જવાબને કોઈ ગુણ આપવામાં આવશે નહીં. બતાવ્યા પ્રમાણે આન્સર 4 ને તેમના સંબંધિત ગ્રેડ ઉમેરો. નોંધ લો કે મેં આ જવાબ માત્ર 50% ગુણ આપ્યો છે. ફીડબેક ટેક્સ્ટ એરિયામાં ટાઈપ કરો, યુ નીડ ટુ સ્પેસિફાય દેટ ઇટ્સ ધ સેમ સ્પાયરલ એન્ડ નોટ એની સ્પાયરલ. આ સમજૂતી વિદ્યાર્થીને પ્રતિક્રિયા તરીકે બતાવવામાં આવશે. ફરીથી હું પેનલ્ટી ફોર ઈચ ઇનકરેક્ટ ટ્રાય ફિલ્ડને 0% તરીકે મૂકીશ. પછી નીચે સ્ક્રોલ કરો અને સેવ ચેન્જીસ બટન પર ક્લિક કરો. ચાલો હવે એક ન્યુમેરિકલ પ્રશ્ન ઉમેરીએ. ક્રિએટ અ ન્યૂ ક્વેશ્ચન બટન પર ક્લિક કરો અને ન્યુમેરિકલ વિકલ્પ પર ડબલ ક્લિક કરો. બતાવ્યા પ્રમાણે પ્રશ્ન બનાવો. આ પ્રશ્નનો જવાબ 5 mm છે, જ્યારે કે જો વિદ્યાર્થીઓ 4.5 mm અને 5.5 mm ના વચ્ચે પણ જવાબ આપે છે તો મારા માટે ઠીક છે. અહીં એરર માર્જિન 0.5 છે. આન્સર્સ છે વિભાગ પર નીચે સ્ક્રોલ કરો. બતાવ્યા પ્રમાણે આન્સર્સ, એરર અને ગ્રેડ્સ ઉમેરો. યુનિટ હેન્ડલિંગ વિભાગને વિસ્તૃત કરો. યુનિટ હેન્ડલિંગ ડ્રોપડાઉનમાં 3 વિકલ્પો છે. હું વિકલ્પ પસંદ કરીશ, ધ યુનિટ મસ્ટ બી ગીવન એન્ડ વિલ બી ગ્રેડેડ. યુનિટ પેનલ્ટી ફિલ્ડ મૂળભૂત રીતે 0.1 દેખાડે છે. હું તેને 0.5 બતાવીશ. તેથી જો વિદ્યાર્થી યુનિટનો ઉલ્લેખ કર્યા વિના જવાબ લખે તો તે અડધા ગુણ મેળવે છે. યુનિટ્સ આર ઇનપુટ યુઝિંગ ડ્રોપડાઉનમાંથી હું ધ ટેક્સ્ટ ઇનપુટ એલિમેન્ટ વિકલ્પ પસંદ કરીશ. આનો અર્થ એ છે કે વિદ્યાર્થીને જવાબ સાથે યુનિટ લખવું પડશે. યુનિટ્સ વિભાગને વિસ્તૃત કરો. એકમ લખો mm અને ગુણક 1 છે. આનો અર્થ એ છે કે જવાબ પસંદગીઓ mm માં છે. ફરી એકવાર હું પેનલ્ટી ફોર ઈચ ઇનકરેક્ટ ટ્રાય ફિલ્ડ 0% રાખું છું અને પછી નીચે સ્ક્રોલ કરો અને સેવ ચેન્જીસ બટન પર ક્લિક કરો. આ સાથે આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા મૂડલમાં ક્વેશ્ચન બેંક, ક્વેશ્ચન્સની કેટેગરીઝ અને ક્વેશ્ચન બેંકમાં પ્રશ્નો કેવી રીતે ઉમેરવા. અહીં તમારા માટે એક નાનું અસાઇનમેન્ટ છે. ક્વેશ્ચન બેંકમાં વધુ પ્રશ્નો ઉમેરો. વિગતો માટે આ ટ્યુટોરીયલના અસાઇનમેન્ટનો સંદર્ભ લો. આ ટ્યુટોરીયલને અટકાવો અને પૂર્ણ થાય ત્યારે ફરી શરૂ કરો. હવે આપણી પાસે આ ક્વેશ્ચન બેંકમાં હવે 10 પ્રશ્નો હોવા જોઈએ. તેમાંના 6 ઇવોલ્યુટ્સમાં છે અને 4 ઇવોલ્યુટ સબ કેટેગરીમાં છે. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરિયલ ટીમ સ્પોકન ટ્યુટોરિયલનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. તમને જે પ્રશ્ન પૂછવો છે તેને લગતી મિનિટ અને સેકન્ડ પસંદ કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને ફાળો NMEICT MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. IIT બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.